हेलो दोस्तों, नमस्कार। मारी गुजराती कॉम्प्यूटर यूट्यूब चैनल में आपनों स्वागत छे। दोस्तों, आज हूँ तमने एवी एक एप्लिकेशन विषय हूँ तमने माहिती आपीश जे आपणे मीटिंग करी शकीए, पछी एमां तमने कैलेंडर में तमे रिमाइंडर पण मूकी शको अने तमे ग्रुप वाइज कई रीतना मीटिंग करी शको तेनी हूँ आज आ वीडियो में माहिती आपीश। सौ प्रथम तो दोस्तों तमारे प्ले स्टोर में जवान रहेशे, क्या थी तमारे सर्च करवान रहेशे जियो मीट। जियो मीट सर्च करशो एटले तमने जियो मीट जे एप से ये तमने जोवा मळशे। एमां तमारे एनी ऊपर तमारे क्लिक करवानुं, पछी इंस्टॉल ऊपर क्लिक करवानुं। એટલે આ જે જીઓ મીટ છે એ ડાઉનલોડ થવા મળશે। ફક્ત 10.90 એમબીનું જીઓ મીટ છે દોસ્તો। ડાઉનલોડ થઈ ગયા પછી તમને જીઓ મીટની એપ્લિકેશનનો સિમ્બોલ જોવા મળશે, એની ઉપર તમારે ક્લિક કરવાનું એટલે આપણું જીઓ મીટ છે એ ઓપન થશે। અહીંયા તમારે साइन इन करवानुं रहेशे, अहीं साइन अप जोवा मळशे ने साइन इन, बराबर। आपणे साइन इन करवानुं छे। जो तमे पहेलेथी यूज करवा मांगता हो अथवा तमारो रजिस्ट्रेशन मोबाइल नंबर नथी तो साइन अप करवानुं, ने जो तमारो रजिस्ट्रेशन होय जियोमां तो साइन इन करवानुं। साइन इन करशो एटले तमारो मोबाइल नंबर अथवा ईमेल एड्रेस छे એ તમને માગશે, તમારો તમારો મોબાઈલ નંબર અહીંયા એડ કરવાનો। દાખલા તરીકે અત્યારે હું મારો મોબાઈલ નંબર એડ કરું છું, આ નંબર એડ કર્યા પછી તમને તમારા મોબાઈલમાં ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી દેવાનો। ઓટીપી આવ્યા પછી એન્ટર કર્યા પછી તમારે સાઇન ઇન કરવાનું। પછી તમને એક ઓપ્શન આવશે અલાઉઝ જીઓ મીટ ટુ સિંક્રોનાઇઝ વિથ ફોન કોન્ટેક્ટ, એટલે કે તમારા મોબાઈલની અંદર કોન્ટેક્ટ છે જે તમારા ફ્રેન્ડ હોય એ જીઓ મીટ વાપરતા હોય તો એની તમને અહીંયા અનુમતિ માગશે, અલાઉઝ એટલે અનુમતિ, બરાબર। તો તમારે ઓકે આપી દેવાનું, અલાઉઝ જીઓ મીટ ટુ એક્સેસ યોર ફોન કોન્ટેક્ટ, બરાબર। તો અહીંયા અલાઉઝ આપી દેવાનું, આ તમને જીઓ મીટની હોમ સ્ક્રીન જોવા મળશે। પહેલો ઓપ્શન છે સ્ટાર્ટ ન્યૂ મીટિંગ, બરાબર। સ્ટાર્ટ ન્યૂ મીટિંગ તમે એની પર ક્લિક કરો એટલે તમારું જે મીટિંગ છે અહીંથી તમને મીટિંગ કરી શકો, પછી જોઈન અ મીટિંગ। બીજાને મીટિંગમાં આપણે જોડાવવું હોય તો જોઈન અ મીટિંગ આઈડી અને પાસવર્ડ નાખીને તમે મીટિંગ જોઈન કરી શકો। પ્લાન અ મીટિંગ, પ્લાન અ મીટિંગ એટલે તમારે તમારા મોબાઈલમાં રિમાઇન્ડર મૂકી શકો। દાખલા તરીકે મેં અહીંયા સબ 5E1 એવું પ્લાન મીટિંગ કેલેન્ડરમાં કરેલું છે, બરાબર। મીટિંગ આઈડી આ છે, સબ્જેક્ટ 5 છે, બરાબર, અને 8:29 AM ત્યાંથી મારી મીટિંગ ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે। પછી એમાં જોઈન અ મીટિંગ, ગમે તે ફ્રેન્ડ જોઈન થઈ શકે। પછી આવે છે શેર અ સ્ક્રીન, શેર સ્ક્રીનમાં શું હોય, આપણે જે મોબાઈલની સ્ક્રીન હોય, દાખલા તરીકે આ મારી મોબાઈલની સ્ક્રીન છે, અહીં હું ગમે તે એક્ટિવિટીઝ કરતો હોય એ સામેવાળા વ્યક્તિ ફ્રેન્ડ છે એ બધાને તમને જે ગ્રુપમાં જોડાયેલા હોય મીટિંગમાં એ બધાને અહીં જોવા મળે। કોઈ પણ તમે વિડીયો ઓપન કરેલી હોય, કોઈ ડોક્યુમેન્ટ ફાઇલ ઓપન કરેલી હોય, કોઈ ફોટો ઓપન કરેલો હોય તે શેર સ્ક્રીન દ્વારા કોઈ પણ ફ્રેન્ડ તમારો હોય એ જોઈ શકશે। પછી અહીંયા તમને ઓપ્શન જોવા મળશે મીટિંગ, હોમની બાજુમાં મીટિંગ તમને જોવા મળશે, એમાં તમે જશો
એટલે જે આપણે મીટિંગ છે એ તમારે સ્ટાર્ટ કરવી હોય તો સ્ટાર્ટ કરી શકો, પછી મીટિંગમાં કોઈ ચેન્જીસ કરવો હોય તો એડિટ ઉપર ક્લિક કરીને મીટિંગ ચેન્જ કરી શક. પછી આવે છે કોન્ટેક્ટ, જે આપણે કોઈને ઇન્વાઇટ કરવો હોય બરાબર, તો અહીંથી તમે ઇન્વાઇટ પીપલ ટુ જોઈન મીટિંગ જીઓ મીટ, જીઓ મીટ છે એ તમે અહીંથી કોઈ પણ તમારા ફ્રેન્ડને ઇન્વાઇટ કરવો હોય તો તમે અહીંથી ઇન્વાઇટ પીપલ ટુ જીઓ મીટ, એને ગમે તે સોશિયલ મીડિયાની જે એપ્લિકેશન હોય એમાં શેર કરી શકશો બરાબર. પછી અહીંયા તમને જોવા મળશે ટાર્ગેટેડ ફોન કોન્ટેક્ટ એક્સટર્નલ કોન્ટેક્ટ બરાબર. ફોન કોન્ટેક્ટમાં મારા ટુ જે જીઓ મીટ વાપરે છે એના કોન્ટેક્ટ છે. પછી આવે છે દોસ્તો સેટિંગ, સેટિંગમાં એ તમને જોવા મળશે, પહેલાં તો મારું નામ મોબાઈલ નંબર એ તમને જોવા મળશે. પછી મીટિંગ, મીટિંગમાં તમારે જો કોઈ સેટિંગ કરવું હોય, દાખલા તરીકે ઓલવેઝ મ્યુટ માય માઇક્રોફોન, મીટિંગ શરૂ હોય ત્યારે મારો માઇક્રોફોન બંધ રહે બરાબર, ઓલવેઝ ટર્ન ઓફ માય વિડીયો, મીટિંગ શરૂ હોય ત્યારે મારો વિડીયો છે એ કોઈને જોવા ન મળે તો તમારે અહીંથી ઓન કરી દેવાનો, ઓલવેઝ શો વિડીયો પ્રિવ્યૂ, ઓલવેઝ તમારે જો વિડીયો શો રાખવો હોય તો અહીંથી શો કરી શકો. પછી ઓટો કોપી લિંક મીટિંગ, પછી શો માય કનેક્ટેડ ટાઈમ બરાબર, શો માય કનેક્ટેડ ટાઈમ ઓન રાખો હોય તો અહીંથી પણ તમે શો કરાવી શકો. પછી સેફ ડ્રાઇવિંગ મોડ બરાબર, એમાં પણ તમે અહીંથી સેફ ડ્રાઇવિંગ મોડમાં પણ ફોન કરી શકો. પછી મેં તમને વાત કરી હતી હોમમાં બરાબર, હોમમાં પ્લાન મીટિંગ કઈ રીતના કરી શકાય બરાબર, તમારે પહેલાં તો પ્લાન મીટિંગમાં જવાનું. અહીંથી તમારે મીટિંગનો જો કોઈ સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ તમારે અહીંથી નામ આપી દેવાનું બરાબર. પછી અહીંયા તમારે ડેટ સિલેક્ટ કરી લેવાની, પછી ફોર્મ ક્યાંથી સ્ટાર્ટ કરવાની છે મીટિંગ એનો સમય અહીંયા લખી નાખવાનો, અને કેટલા વાગ્યા સુધી ચાલવાની છે મીટિંગ એનો પણ અહીંયા સમય લખી નાખવાનો રહેશે. પછી હોસ્ટ વિડીયો ઓન, પછી પાર્ટિસિપેટ વિડીયો ઓન, એ બધું તમારે ઓન ઓન કરી દેવાનું. પછી ડુ નોટ અલાઉ ગેટ યુઝર, એ તમારે ઓફ જ રાખવાનું રહેશે. તો એડ ટુ કેલેન્ડર બરાબર, એડ ટુ કેલેન્ડર આપશો એટલે કેલેન્ડરની અંદર તમને પણ એડ થઈ જશે આ મીટિંગ. અત્યારે હું કેન્સલ આપી દઉં. પછી જોઈન અ મીટિંગ બરાબર, એમાં તમારે જવું હોય તો તેની ઉપર ક્લિક કરવાનું, એટલે તમને મીટિંગ આઈડી જોવા મળશે બરાબર. મીટિંગ આઈડી નાખશો એટલે તમારે અહીંયા જોઈન મીટિંગ એની ઉપર જે ટચ કરશો, ક્લિક કરશો, એટલે તમે જે કોઈ તમારા ફ્રેન્ડ હોય મીટિંગ ચાલતી હોય તેમાં તમે જોઈન થઈ શકશો. પછી સ્ટાર્ટ અ ન્યૂ મીટિંગ બરાબર, સ્ટાર્ટ અ ન્યૂ મીટિંગ કરશો એટલે તમે ઓનલાઈન થઈ જશો. પછી તમારો ફ્રેન્ડ હોય એ તમારે ઇન્વાઇટ કરવાનો બરાબર, દાખલા તરીકે સ્ટાર્ટ અ ન્યૂ મીટિંગ ઉપર ક્લિક કરવાનું બરાબર. વિડીયો ઓન, પછી પર્સનલ મીટિંગ આઈડી બરાબર, એ તમારે અહીંયાથી જનરેટ કરવું હોય તો પણ કરી શકો. સ્ટાર્ટ અ ન્યૂ મીટિંગ ઉપર ક્લિક કરો એટલે સ્ટાર્ટ થઈ જશે. પછી તમને પૂછશે અલાઉ જીઓ મીટ ટુ પિક્ચર એન્ડ રેકોર્ડ વિડીયો બરાબર, તો અહીંયા તમારે આપી દેવાનું અલાઉઝ. પછી અલાઉઝ જીઓ મીટ ટુ મેક મેનેજ ફોન કોલ બરાબર, એ તમારે ત્રણ વસ્તુ તમને ઓન કરવાનું કહેશે, ઓન આપી દેવાનું, અલાઉઝ આપી દેવાનું, એટલે તમે સ્ટાર્ટ મીટિંગ કરી શકશો. પછી તમારી મીટિંગ પૂરી થઈ જાય એટલે તમારા એન્ડ ઓપ્શન જોવા મળશે ઉપર, એન્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારી મીટિંગ છે એ તમને અહીંયા ઓપ્શન જોવા મળશે. એન્ડ અ મીટિંગ એવરી વન, લીવ મીટિંગ, જો તમારે મીટિંગ ચાલુ હોય તો તમારે લીવ આપવાનું, તમે મીટિંગ સ્ટાર્ટ કરેલી હોય તો એન્ડ ટુ મીટિંગ ફોર એવરી વન બરાબર, એની ઉપર ક્લિક કરશો એટલે મીટિંગ આપણી એન્ડ થઈ જશે. દોસ્તો તમને મારો આ જીઓ મીટનો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક અને શેર કરો.